राजकोट नागरिक सहकारी बैंक की चूंटणी ने लेने तड़ामार तैयारी चली रही है। आज वर्तमान बॉडी 21 उम्मीदवारों पोतानी उम्मीदवारी नोंधावी छे। 21 डायरेक्टर्स की चूंटणी 17 नवेम्बर में रोज मतदान योजाशे अने 19 नवेम्बरे परिणाम जाहिर थशे। उल्लेखनीय है कि गईकाले पूर्व चेयरमेन कल्पक मणियार द्वारा चूंटणी ने लेने सत्ताधीशों पर आरोप लगाया था। आ मुद्दा पर राजकोट नागरिक सहकारी बैंक इंचार्ज चेयरमेन जिमी दक्षिणीए कहूं कि नागरिक बैंक वारंवार आरबीआई द्वारा मूल्यांकन करायु छे। कल्पक मणियार सहित केटलाक लोकोए 36 वधारे एजेंसीओ में फरियाद करी छे, परंतु बैंक में कई खोटू थयु नथी एटले कोई कार्यवाही नथी थई। अमे अमारा नियमनुं पालन करीए छे। આજે જે નવી ટીમને જે સુકાન સોંપવાનું છે એ નવી ટીમ પણ હમણાં પરિચય આપ્યો, બધા જ આવતા 100 વર્ષ 70 વર્ષ ગયા છે, આખું સહકારી ક્ષેત્ર 120 વર્ષથી કામ કરે છે, એટલે આ નેક્સ્ટ સેન્ચુરીનું પ્લાનિંગ કરે એવા ઉમેદવારો આપ્યા, કોઈ પરંપરાવાદ તેવું નથી। હા, એક વિચારધારાવાળા છે અને એ વિચારધારા એ છે કે બેંકને છાજે એવી રીતે કામ કરે એવી વિચારધારાવાળા। રિઝર્વ બેન્કે અનેક ફરિયાદો પછી પણ ઇન્સ્પેક્શન કર્યું છે અને ઇન્સ્પેક્શન કરી અને રિઝર્વ બેન્કે જે સૂચનાઓ આપી છે એનું અક્ષરશઃ પાલન કર્યું। ક્યાંય ફ્રોડ ડિક્લેર કરો એવું રિઝર્વ બેન્કની પોલિસી છે, રિઝર્વ બેન્કના અનેક સર્ક્યુલર છે કે ફ્રોડ ડિક્લેર કરો, તો એ ફ્રોડ ડિક્લેર કરવાનું રિઝર્વ બેન્કે ક્યારેય કીધું જ નથી, કારણ કે ફ્રોડ નથી। એટલે આ ચૂંટણી આવે ત્યારે આવું બધું ચાલશે। આપણા દેશમાં સુપ્રીમ જેમ એક સ્વાયત્ત સંસ્થા છે, એમ આરબીઆઈ પણ એક સ્વાયત્ત સંસ્થા છે, એટલે બેંક કોઈ બી હોય એનું જે રિપોર્ટિંગ હોય, એની જે ઓડિટ થતું હોય, એના જે નિયમો લાગુ પડતા હોય એ આરબીઆઈના હોય છે। તો દર વખતે અમારે આરબીઆઈનું ઓડિટ આવે છે, આરબીઆઈના ઓડિટ બાદ પણ જો કાંઈ ક્વેરી હોય તો ફરીથી પણ એ લોકો અમને ઓડિટ કરતા હોય છે, એટલે આવા અનેક ઓડિટો પસાર થઈ ગયા છે, એટલે અમારા તરફથી જે પારદર્શિતા જે વહીવટ થઈ રહ્યો છે એની તમને અમારા રિઝલ્ટમાં જે જોવા મળી રહી। 37 એજન્સીઓમાં જુદી જુદી ફરિયાદ થયેલી છે, પણ કોઈ એજન્સી અમને કંઈ કહેશે તો અમે એક કોઈ એકાઉન્ટને એવું ડિક્લેર કરવું અમને જરા પણ પેટમાં પાણી નહીં।